नमस्ते मित्रों, आज अपने धोरण 9, 10, 11, 12 ए चार में उपयोगी थाय एवो मोस्ट इम्पोर्टंट टॉपिक जोवा जई रहे छे एंड देट इज जॉइन द सेंटेंसीस अथवा तो कम्बाइन द सेंटेंसीस। एने अपने सिंथेसिस अथवा कनेक्टिव्स पण कहीए छीए के जे तमने 3 के 4 मार्क्स में पूछाय। तदुपरांत आ वस्तु एडिटिंग में पण आवी शके ने समरी के जे 11-12 में पूछाय छे एनी अंदर पण आ वस्तु खूब ज उपयोगी थाय एवो अंदाजे 5-1 मार्क्स नी अंदर पूछाय टोटल एवो मोस्ट इम्पोर्टंट टॉपिक छे। अने विद्यार्थियों ने मोटा भागे तकलीफ पड़े छे केम के ए सिस्टमेटिक एमने स्टडी कर्या होतो नथी। आजे तमे सिस्टमेटिक स्टडी करवानो छो मित्रों। जो के एंड नो उपयोग क्यारे थाय छे के एंड से पहला वाक्यना अर्थमां बीजू वाक्य उमेरो करे त्यारे एंड थी वाक्य जोड़वानो आवशे। अने एक्जाम्पल आपेलुं छे के वी पेड द बिल, वी केम आउट एटले अमे बिल चूकव्युं, अमे बहार आव्या हता। तो वी पेड द बिल एंड वी केम आउट एटले वच्चे तमारे अहींया एंड मूकी देवानुं छे। अने ज्यारे वच्चे एंड मूको त्यारे वच्चेनो फूल स्टॉप काढी अने वच्चेनो कैपिटल पण काढी नाखवानो छे, याद रखवानो। नंबर 2 छे बट एटले पण अथवा परंतु, ए विरोधाभास दर्शाववा माटे वपराय छे। मिस्टर पटेल पैसादार छे परंतु ते दुखी छे, एटले मिસ્ટર પટેલ ઇઝ રીચ બટ હી ઇઝ અનહેપી। વચ્ચે બટ મૂકો ત્યારે વચ્ચેનો ફૂલ સ્ટોપ કાઢી અને હી નો એચ સ્મોલ કરવાનો છે, છેલ્લે ફૂલ સ્ટોપ રહેવા દેવાનું છે, પૂર્ણ વિરામ, બરાબર। ઓર કે અધરવાઇઝ કે અથવા નહીતર થાય છે। ઓર છે વિકલ્પ દર્શાવવા માટે વપરાય છે અને અધરવાઇઝ એ શરત દર્શાવવા માટે વપરાય છે। શરત દર્શાવવા માટે અધરવાઇઝને બદલે ઓર પણ ચાલે ખરું, પણ વિકલ્પમાં ફક્ત ઓર જ ચાલશે, યાદ રાખજો। અહીંયા જે એક્ઝામ્પલ છે વિકલ્પનું એક્ઝામ્પલ છે કે વુડ યુ લાઈક ટુ હેવ કોલ્ડ ડ્રિંક, તમને ઠંડુ પીણું લેવું ગમશે? વુડ યુ લાઈક ટુ હેવ હોટ ડ્રિંક્સ, તમને ગરમ પીણું લેવું ગમશે? તો આ બે વિકલ્પો છે, બાકીનું બધું સરખું છે। સરખું હોય એને કોમન કાઢી નાખવાનું ને એક જ વાર લખવાનું કે વુડ યુ લાઈક ટુ હેવ કોલ્ડ ડ્રિંક ઓર હોટ ડ્રિંક, પછી છેલ્લે એક જ પ્રશ્ન ચિહ્ન આવશે, આ વચ્ચેનું પ્રશ્ન ચિહ્ન નીકળી જશે, યાદ રાખજો, બરાબર। ત્યાર પછી છે સો ધેરફોર, એટલે તેથી થાય, પહેલાં કારણ આવે પછી સો ધેરફોર આવે પછી હકીકત આવશે, યાદ રાખજો। હી વોઝ સિક, એટલે તે બીમાર હતો। હી કુડ નોટ અટેન્ડ ધ મિટિંગ, તે મિટિંગમાં હાજર રહી શક્યો નહીં, એટલે કે તે બીમાર હતો તેથી તે મિટિંગમાં હાજર ન રહી શક્યો। બીમારી એ કારણ કહેવાય, એટલે અહીંયા તમારે વચ્ચે સો અથવા ધેરફોર મૂકવાનું છે કે હી વોઝ સિક સો હી કુડ નોટ અટેન્ડ ધ મિટિંગ, અને વચ્ચે સો મૂકીએ ત્યારે ફૂલ સ્ટોપ કાઢી અને વચ્ચેનો એચ છે એનો હી કેપિટલ છે એનો સ્મોલ કરવાનો। બીજું કે આનો આ સેન્ટન્સ તમારે બીકોઝમાં લખવું હોય તો બીજું સેન્ટન્સ આગળ લેવાનું કે હી કુડ નોટ અટેન્ડ ધ મિટિંગ બીકોઝ હી વોઝ સિક, આગળ પાછળ કરવાના, સો ધેરફોરમાંથી બીકોઝમાં જવું હોય તો। સો નીચેની વાક્યરચના આપેલી છે, બીકોઝ એટલે કારણ કે, પહેલાં હકીકત આવશે પછી બીકોઝ આવશે પછી કારણ આવશે। શી ફેલ્ડ, એટલે તે ફેલ થઈ હતી, બીકોઝ શી વોઝ કેરલેસ, કારણ કે તે બેદરકાર હતી, બરાબર। વચ્ચે બીકોઝ મૂકવાનું છે, વચ્ચેથી ફૂલ સ્ટોપ અને કેપિટલ કાઢીને, અને એનું એ સેન્ટન્સ સો ધેરફોરમાં ફેરવો હોય તો શી વોઝ કેરલેસ, સો શી ફેલ્ડ, ઓકે। ચાલો હવે એ જ રીતે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શબ્દો આવે છે, સંયોજકો આવે છે, વુ કે જે અને માણસ માટે જ વપરાય છે, યાદ રાખજો। હી શી ધે દૂર કરવાની એની જગ્યાએ જ તમારે હું મૂકવાનું, બીજું કાંઈ નહીં કરવાનું। ફોર એક્ઝામ્પલ, દેટ ઇઝ મિસ્ટર ગઢવી, હી ઇઝ અ ન્યૂઝ રીડર, તો દેટ ઇઝ મિસ્ટર ગઢવી, હુ ઇઝ અ ન્યૂઝ રીડર, વચ્ચે હું મૂકવાનું છે ફૂલ સ્ટોપને હી આખા કાઢી અને હુ સ્મોલ મૂકવાનું છે, આ કેપિટલ નથી કરવા, જેમ આપેલું છે હું એ જ રીતે બેઠું મૂકી દેવાનું છે। હુમ એટલે કે જેને થાય, માણસ માટે જ વપરાય છે। હિમ હર અને ધેમ દૂર કરવાના, તમારે યાદ કેમ રાખવાનું કે ધેમ હિમ એટલે હુમ હર પણ કાઢી નાખવાનું છે, યાદ રાખજો। તો ધીસ ઇઝ કેવિન, ધ ટીચર ગેવ હિમ અ પ્રાઇઝ, તો ધીસ ઇઝ કેવિન હુમ ધ ટીચર ગેવ અ પ્રાઇઝ, આ કેવિન છે કે જેને શિક્ષકે ઇનામ આપ્યું હતું, એટલે હુમ વચ્ચે મૂકવાનું છે અને હિમ બીજા સેન્ટન્સમાંથી વચ્ચે દેખાડી નાખવાનું, બરાબર। ઘણા હિમની જગ્યાએ હુમ મૂકે તો હિમની જગ્યાએ હુમ નહીં મૂકવાનું, હુમ પહેલાં સેન્ટન્સ પૂરું થાય ત્યાં મૂકવાનું, બીજું સેન્ટન્સ છે। નેક્સ્ટ છે હુઝ, એટલે કે જેનું કે જેના કે જેનો કે જેની, એટલે નો ની નું ના આવે, હુઝમાં શું આવે, નો ની નું ના આવશે, બરાબર, તો યાદ રાખશો। ડુ નો ધેટ ગર્લ ઓર ફાધર ઇઝ એન ઇકોલોજીસ્ટ,
તમે આ ગર્લને જાણો છો કે જેના ફાધર ઇકોલોજીસ્ટ છે? તો ડુ યુ નો દેટ ગર્લ હુઝ ફાધર ઇઝ એન ઇકોલોજીસ્ટ? અહીંયા તમારે હિમ હર અને ધેર શબ્દો કાઢી નાખવાના છે, અને પહેલું સેન્ટન્સ પૂરું થાય ત્યારે હુઝ મૂકવાનું છે. અહીંયા વચ્ચે પ્રશ્ન ચિહ્ન આપ્યું છે, એને છેલ્લે લઈ જવાનું છે કે ડુ યુ નો દેટ ગર્લ હુઝ ફાધર ઇઝ એન ઇકોલોજીસ્ટ, છેલ્લે ક્વેશ્ચન માર્ક કરવાનું. હવે મિત્રો યાદ રાખજો કે હર છે બે જગ્યાએ આવે છે, ઉમમાં પણ છે અને હુઝમાં પણ છે. એને બે રીતે યાદ રાખો, એક તો હર એટલે તેને હોય તો હુમ લખવાનું, અને હર એટલે તેનું તેના તેનો તેની, નોની નું ના હોય તો હુઝ લખવાનું. બીજું કે હરની પછી નામ આવે તો હુઝ લખવાનું, હર મધર હોય તો હુઝ મધર કરવાનું, હર પેન હોય તો હુઝ પેન કરવાનું, અને હર પછી નામ ન આવે તો હુમ મૂકવાનું છે, યાદ રાખજો. અને આ શબ્દો છે કાઢી નાખવાના છે. દેટ એટલે કે જે, બધા માટે વપરાય છે. ઈટ અને દે દૂર કરવાના. ઓલ ઇઝ નોટ ગોલ્ડ એટલે બધું એ સોનું નથી. ઇટ ગ્લિટર્સ એટલે તે ચમકે છે. તો ઓલ ઇઝ નોટ ગોલ્ડ, ધેટ ગ્લિટર્સ, ઇટની જગ્યાએ ધેટ મૂકી દેવાનું છે. બીજી રીતે, ખરેખર ઓલવાળા સેન્ટન્સ થોડા જુદી રીતે થાય છે પણ આ રીતે ચાલશે ખરા, કે ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ, બધું જે ચમકે તે સોનું નથી. નોંધ છે, જે વાક્યને છેડે ઇટ સો ધીસ ધેટ હોય તો તે કાઢી તેથી વાક્ય જોડવું. તેટ હંમેશા વાક્યમાં વચ્ચે આવશે, યાદ રાખજો. રેડ કલર બ્રિંગ્સ ગુડ લક, વી થિંક સો. તો આપણે એવું વિચારીએ છીએ કે લાલ કલર છે ગુડ લક એટલે શુકન લાવે છે. તો વી થિંક ધેટ રેડ કલર બ્રિંગ્સ ગુડ લક, અને છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનું છે, બરાબર. અને વચ્ચેથી કેપિટલ ને ફૂલ સ્ટોપ એવું નીકળી જશે અને સેન્ટેન્સ આગળ પાછળ થાય છે. વી થિંક ધેટ રેડ કલર બ્રિંગ્સ ગુડ લક. ત્યાર પછી વિચ એટલે કે જે, માણસ સિવાય માટે વપરાય છે, યાદ રાખજો. વિચ એટલે કે જે, જો અહીંયા વુમાં પણ કે જે આવ્યું હતું અને વિચમાં પણ કે જે આવ્યું હતું, આ બે યાદ રાખજો. કે વુ માણસ માટે વપરાય છે, વિચ માણસ સિવાય માટે વપરાય. વુમાં પણ દે આવ્યું હતું, યાદ રાખજો. વુમાં પણ દે આવ્યું હતું અને વિચમાં પણ દે આવે છે. તો આ વુમાં જે દે આવે એ માણસ માટે હતું, અને વિચમાં જે દે આવે એ માણસ સિવાય માટે હોય. હું બેના એક્ઝામ્પલ આપું છું, જો. આઈ હેવ ફ્રેન્ડ્સ, ધે આર ક્લેવર. તો આઈ હેવ ફ્રેન્ડ્સ, હુ આર ક્લેવર આવે. પછી વિચનું આપો કે આઈ હેવ પેન્સ, ધે આર રેડ. તો આઈ હેવ પેન્સ, વિચ આર રેડ, એ રીતે આવશે. હવે અહીંયા આપણે શું કરવાનું છે, અહીંયા અહીંથી ઇટ કાઢીને વચ્ચે વિચ મૂકી દેવાનું છે. કે વી હેવ ફાઉન્ડ ધ કોઈન વિચ યુ લોસ યસ્ટરડે, અમને એક કોઈન મળ્યો કે જે તમે ગઈકાલે ખોઈ નાખ્યો. વેન એટલે જ્યારે, ત્યારે. વેન પછી બંને સાદા ભૂતકાળમાં આવે એવી એક વાક્ય રચના છે, કે જ્યારે ચોરે પોલીસને જોયો ત્યારે તે દૂર ભાગી ગયો. વેન ધ થીફ સો પોલીસ, વેન હી વેન્ટ અવે. અને વચ્ચેથી ફૂલ સ્ટોપ અને કેપિટલ કાઢીને વચ્ચે અહીંયા કોમા કરવું પડશે, અલ્પવિરામ. વેન ધ થીફ સો અ પોલીસ, હી વેન્ટ અવે. ત્યાર પછી વેનનો બીજો નિયમ છે કે વેન સાથે વી ટુ અને વોઝ વર પ્લસ આઈએનજી આવશે, યાદ રહે. જ્યારે ફાધર ઘરે આવ્યા ત્યારે અમે કાર્ડ વડે રમી રહ્યા હતા. તો વેન ફાધર કેમ હોમ, વી વર પ્લેઇંગ કાર્ડ્સ. અહીંયા વચ્ચે કોમા કરવાનું, ફૂલ સ્ટોપ અને કેપિટલ કાઢવાના છે, છેલ્લું ફૂલ સ્ટોપ રહેવા દેવાનું. વેન ફાધર કેમ હોમ પછી કોમા, વી વર પ્લેઇંગ કાર્ડ્સ, એટલે જ્યારે ફાધર ઘરે આવ્યા ત્યારે અમે કાર્ડ વડે રમી રહ્યા હતા. નોંધ આપેલી છે, યાદ રાખો કે વેન કે વાઇલથી વાક્ય જોડતા ધેન કે એટ ધેટ ટાઈમ જેવા શબ્દો હોય તો કાઢી નાખવાના આવશે. બીજું વાઇલ છે, એનું ગુજરાતી પણ જ્યારે ત્યારે થાય, પણ એમાં આઈએનજી વાળું સેન્ટન્સ એ પહેલાં આવશે અને પછી પાછળ વીટુ આવશે, એટલે પહેલાં વેન કરતાં વાક્ય ઉલટ સુલટ આવશે. કે જ્યારે મારો ભાઈ વાંચી રહ્યો હતો ત્યારે તે ઊંઘી ગયો. તો વાઇલ માય બ્રધર વોઝ રીડિંગ, હી ફેલ એસ્લીપ. આઈએનજી વાળા સેન્ટન્સ આગળ વાઇલ મૂકવા, આમાં પણ વચ્ચે કોમા કાઢી નાખવાનું છે વચ્ચેનું, અને એચ ને સ્મોલ કરી દેવાનું. છેલ્લે ફૂલ સ્ટોપ રહેવા દેવાનું છે, ફૂલ સ્ટોપ કાઢી નાખવાનું છે, સોરી, વચ્ચેથી, અને છેલ્લું ફૂલ સ્ટોપ રહેવા દેવાનું, અને વચ્ચે કોમા કરવાનું આવશે. ડોન્ટ સાથે વાઇલ આવે તો પાછળ ઇઝેમર પ્લસ આઈએનજી હશે. ડોન્ટ મેક અ નોઇઝ વાઇલ ધ ટીચર ઇઝ ટીચિંગ, એટલે જ્યારે ટીચર ભણાવી રહ્યા હોય ત્યારે અવાજ કરશો નહીં. આઈએનજી વાળું સેન્ટન્સ છે એની આગળ વાઇલ મૂકવાનું, એટલે આમાં વચ્ચે આવશે વાઇલ, બરાબર. ટીલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી.
તો વચ્ચે ટીલ મૂકવાનું છે કે જ્યાં સુધી તે પાછો ફરે ત્યાં સુધી અહીં રોકાવો. તો સ્ટે હિયર ટીલ હી રિટર્ન્સ. ટીલ અનટીલમાં પાછળના વાક્યનું ગુજરાતી પહેલાં થાય અને પછી આગળના વાક્યનું ગુજરાતી થશે. યાદ રાખો કે જ્યાં સુધી તે પાછો આવે ત્યાં સુધી અહીં રોકાજો. સ્ટે હિયર ટીલ હી રિટર્ન્સ, વચ્ચેથી ફૂલ સ્ટોપ કાઢવાનું અને એચ સોલ્વ કરવાનું. પણ આમાં કોમા નહીં કરવાનું. કોમા ક્યારે કરવાનું? કે શરૂઆતમાં સંયોજક આવતું હોય તો જ કોમા કરવાનું, વચ્ચે આવે તો નહીં કરવાનું. હા, અમુક જગ્યાએ અમેરિકન ઇંગ્લિશમાં વચ્ચે કોમા કરે છે. કોમા કરશો તો એ ચાલશે, વાંધો નથી. પણ આપણે બ્રિટિશ ઇંગ્લિશ પ્રમાણે ફક્ત આગળ સંયોજક આવે ત્યારે જ કોમા કરીએ છીએ. અનટીલ એટલે જ્યાં સુધી, નહીં ત્યાં સુધી નહીં. એટલે કે અનટીલમાં એક જ એલ આવશે. યાદ રાખજો મિત્રો કે ટીલમાં ડબલ એલ આવ્યા હતા, અનટીલમાં એક જ એલ આવશે. ડોન્ટ ગો અનટીલ યુ આર આસ્ક, એટલે જ્યાં સુધી તમને કહેવામાં ન આવે ત્યાં સુધી તમે જતા નહીં. એટલે વચ્ચે અનટીલ મૂકી દેવા, વચ્ચેથી ફૂલ સ્ટોપ અને કેપિટલ કાઢી અને અનટીલ મૂકવાનું છે વચ્ચે. બરાબર, ચાલો. એના પછી વોટ એટલે શું? સમથિંગ શબ્દ દૂર કરવો. ટેલ મી યુ વોન્ટ સમથિંગ, એટલે તમારે શું જોઈએ છે મને કહો એમ કેવું હોય. તો ટેલ મી વોટ યુ વોન્ટ, વચ્ચે વોટ મૂકી અને પાછળના સેન્ટન્સમાંથી સમથિંગ કાઢી નાખવાનો. એ ઓછું આવશે એટલે બહુ ચિંતા નહીં કરતા. ઇફ એટલે જો તો થાય અને અનલેસ એટલે જો નહીં તો થાય. ઇફ અનલેસ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવે, એટલે કે મૂળ ક્રિયાપદ કે એસ કેસવાળું ક્રિયાપદ આવે અને પાછળ ફ્યુચર ટેન્સ એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. પેસિવ વોઇસમાં હોય તો અલગ વાક્યરચના આવશે, પણ આ એક્ટિવ વોઇસની વાક્યરચના મેં તમને આપી છે. હવે તમે જુઓ કે ઇફ યુ વર્ક, ઇફ યુ હેલ્પ અધર્સ, ગોડ વિલ હેલ્પ યુ. જો તમે બીજાને હેલ્પ કરો તો ભગવાન તમને મદદ કરે. આગળ ઇફ મૂકી અને વચ્ચે એ કોમા કરવાનું છે અને ફૂલ સ્ટોપ અને કેપિટલ કાઢી નાખવાના છે વચ્ચેના. હી વર્ક્સ હાર્ડ હી વિલ નોટ પાસ, એટલે જો તે મહેનત નહીં કરે તો તે પાસ નહીં થાય. અનલેસ હી વર્ક્સ હાર્ડ હી વિલ નોટ પાસ, એટલે વચ્ચેથી ફૂલ સ્ટોપ અને કેપિટલ કાઢી વચ્ચે કોમા કરવાનું. આગળનો એચ છે એ પણ સ્મોલ કરી દેવાનો, કેમ કે અનલેસનો યુ કેપિટલ કરવો પડશે. આગળ સંયોજક મૂકો તો કેપિટલ કરવાનો છે, વચ્ચે સંયોજક મૂકો તો એને કેપિટલ કરવાનો નથી. આફ્ટર એટલે પછી થાય. આફ્ટર પછી એક, આફ્ટર એક બિફોર બે યાદ રાખવાનું મિત્રો. આફ્ટર એક બિફોર બે, એટલે આફ્ટર પછી એક ક્રિયા આવે, બિફોર પછી બે ક્રિયા આવે. આફ્ટર પછી પહેલી ક્રિયા અને પછી બીજી ક્રિયા. થિંક ટ્વાઇસ એટલે બે વાર વિચારો અને યુ સ્પીક એટલે તમે બોલો, એટલે બે વાર વિચાર્યા પછી તમે બે વાર બોલો પછી, અથવા તો બોલતા પહેલાં બે વાર વિચારો. તો આફ્ટર યુ મૂકી દેવાનું અહીંયા. આફ્ટર યુ થિંક ટ્વાઇસ યુ સ્પીક, એટલે વચ્ચે કોમા અને કોમા કરી ફૂલ સ્ટોપ કાઢી અને વચ્ચેનો કેપિટલ કાઢી નાખવાનો છે. અથવા આફ્ટર થિંકિંગ ટ્વાઇસ પછી કોમા યુ સ્પીક. હવે બિફોર મૂકવું હોય, આમાંનામાં બિફોર મૂકવું હોય તો મૂકી શકાય, પણ વચ્ચે મૂકવાનું કે થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક, બોલતા પહેલાં બે વાર વિચારો. આફ્ટર પહેલી ક્રિયા પહેલાં મૂકવાનું અને બિફોર એ બીજી ક્રિયા પહેલાં, એટલે કે આફ્ટર એક બિફોર બે, એમ પ્રાસ યાદ રાખવાનું. નીચે જો બિફોર પછી બીજી ક્રિયા આવે પછી પહેલી ક્રિયા આવે. સ્વિચ ઓફ ધ લાઇટ એટલે લાઇટ બંધ કરો. યુ ગો ટુ બેડ એટલે તમે પથારીમાં જાઓ. તો લાઇટ બંધ કરી એ પહેલી ક્રિયા છે, પથારીમાં જવાની ક્રિયા બીજી છે. આમાં તમને બિફોર મૂકવાનું કીધું છે, તો સ્વિચ ઓફ ધ લાઇટ બિફોર યુ ગો ટુ બેડ. અને આફ્ટર મૂકવું હોય તો આગળ મૂકવાનું કે આફ્ટર યુ સ્વિચ ઓફ ધ લાઇટ યુ ગો ટુ બેડ. બરાબર, ચાલો. એના પછી આવશે એઝ. એઝ એટલે ના જેટલું, લાઇક ઇક્વલી કે સરખા માપ દૂર કરવાના હોય છે. બરાબર, એક્ઝામ્પલ તરીકે મીના ઇઝ ક્લેવર, અમીના ઇઝ ઇક્વલી ક્લેવર. એટલે મીના છે હોશિયાર છે, અમીના એની જેટલી જ હોશિયાર છે. તો મીના અને અમીના એ સરખા હોશિયાર છે એમ કેવું હોય? તો મીના ઇઝ એઝ ક્લેવર એઝ અમીના, ઇક્વલી કાઢ નાખવાનું. અને બેમાં ક્લેવર સરખું છે એટલે મીના ઇઝ એઝ ક્લેવર એઝ અમીના કરવાનું. દો ઓલ દો ઇવન દો ઇવન ઇફ, એ ચારે એકબીજાને બદલે વાપરી શકાય. એનું ગુજરાતી થાય જો કે છતાં પણ અથવા તો પણ થાય. માય નેબર ઇઝ પુઅર હી ઇઝ કન્ટેન્ટેડ, એટલે મારો પડોશી ગરીબ છે છતાં પણ તે સંતુષ્ટ છે. એટલે વચ્ચે દો મૂકવાનું. દો ઓલ દો ઇવન દો ઇવન ઇફ, ચારમાંથી ગમે તે એક મૂકી લેવાનું. સ્પેલિંગ પણ એને યાદ રાખજો. વચ્ચે દો મૂકો ત્યારે વચ્ચે અહીંયા ફૂલ સ્ટોપ કાઢીને કેપિટલ વચ્ચેનો કાઢ નાખવાનું છે. બરાબર, અને જો બટ મૂકવું હોય આમાંનામાં તો વચ્ચે મૂકી દેવાનું છે કે માય નેબર ઇઝ પુઅર બટ હી ઇઝ કન્ટેન્ટેડ, એમ કરવાનું છે. પછી આઈધર ઓર એટલે બેમાંથી એક.
બે હકાર વાક્ય જોડવા પડે છે. આઈ વિલ ટેક સાયન્સ સ્ટ્રીમ, આઈ વિલ ટેક કોમન સ્ટ્રીમ. તો આઈ વિલ ટેક આઈધર સાયન્સ સ્ટ્રીમ ઓર કોમન સ્ટ્રીમ. સ્ટ્રીમ ભલે બે વાર આવે, સ્ટ્રીમ છે એમ આર્ટિકલ પ્રેપોઝિશન્સ આવા શબ્દો બે વાર આવશે એનો કંઈ વાંધો નહીં, બરાબર. બાકીનું બધું એકવાર આવશે. આઈ વિલ ટેક આઈધર સાયન્સ સ્ટ્રીમ ઓર કોમન સ્ટ્રીમ, અથવા એમ ચાલે કે આઈ વિલ ટેક સાયન્સ સ્ટ્રીમ ઓર કોમન સ્ટ્રીમ, બરાબર. આઈધર ઓર છે એમ જ ઓર ચાલે. હવે નાઇધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. તો નાઇધર નોર છે એ તમારે નાઇધર નોરમાંથી એન કાઢી નાખો બંનેમાંથી, એટલે આઈધર ઓર થઈ જાય સ્પેલિંગ. એટલે આઈધર ઓરનું નહીં યાદ રાખવો પડે, નાઇધર નોરનું એક યાદ રાખી લો. હવે નાઇધર નોરમાં છે હી કેન નોટ રાઇટ ઇંગ્લિશ, હી કેન નોટ રાઇટ મરાઠી. તો એમાં નાઇધરની અંદર નેગેટિવ મિનિંગ આવી જાય છે એટલે તમારે નોટ કાઢી નાખવાનું છે. યાદ રહ્યું, હી કેન રાઇટ નાઇધર ઇંગ્લિશ નોર મરાઠી. તે ઇંગ્લિશ અથવા મરાઠી તે લખી શકતો નથી, બરાબર. અને આમાં આને નાને તમે આઈધર ઓરમાં બનાવવો હોય તો હી કેન નોટ રહેવા દેવો પડે. હી કેન નોટ રાઇટ આઈધર ઇંગ્લિશ ઓર મરાઠી, એમ ચાલે. ફોર એ અમુક સમય માટે, એ સમયનો ગાળો બતાવે છે. આઈ હેવ લેફ્ટ સ્કૂલ, ઇટ ટુક 10 યર્સ. તો મેં 10 વર્ષથી સ્કૂલ છોડી દીધી છે, તો આપણે એમ કહેવાનું કે આઈ હેવ લેફ્ટ સ્કૂલ ફોર 10 યર્સ. પછી સિન્સ અમુક સમયથી, એ સમયનું બિંદુ દર્શાવે છે. હી હેઝ બીન ઇન ધી સ્કૂલ, ઇટ હી જોઈન્ડ ઇટ ઇન 2005. તો તે 2005થી તેણે આ હોસ્પિટલ જોઈન કરેલ છે, સ્કૂલ નહીં, સોરી. હી હેઝ બીન ઇન ધીસ હોસ્પિટલ સિન્સ 2005, બરાબર. સિન્સ પછી સ્ટાર્ટિંગ પોઈન્ટ આવે અને ફોર પછી સમયનો ગાળો આવશે. એ રીતે થોડાક શબ્દો યાદ રાખો કે રીઝન એટલે કારણ હોય તો તમારે વાયથી વાક્ય જોડવાનું, પ્લેસ એટલે સ્થળ હોય તો વેરથી જોડવાનું, ટાઈમ એટલે સમય હોય તો વેનથી જોડવાનું, નોટ ઓનલી હોય તો બટ ઓલ્સો, બોથ હોય તો એન્ડ, સો ધેટ અથવા સચ ધેટ, સચ એઝ પણ આવશે. સચ ધેટ હોય તો એના પછી કરતા આવે, સચ એઝ એઝ પછી ક્રિયાપદ અથવા મોડલ ઓક્સિલરી જ આવે, અને ધ સેમ એઝ. આ જોડિયા સંયોજકો છે અને ટ્વિન્સને પણ તમે યાદ રાખજો. હવે આપણે જોઈએ છે જોઈન ધ ફોલોઈંગ સેન્ટન્સીસ, એટલે નીચેના વાક્યો જોડો. એમાં તમારે નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર, પીપલ લવ હિમ વેરી મચ. નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર છે કે જેને લોકો સારી રીતે જાણે છે, એટલે હી મ હોય તો વુમાં લખવાનું, અહીંયા વચ્ચે મૂકી દેવાનું છે. તો નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર હુમ પીપલ લવ વેરી મચ. ધ પોલીસ કોટ ધ થીફ, હી હેડ સ્ટોલન મિસિસ મહેતાઝ પર્સ. તો હીની જગ્યાએ હું મૂકી દેવાનું, ધ પોલીસ કોટ ધ થીફ હુ હેડ સ્ટોલન મિસિસ મહેતાઝ પર્સ. વચ્ચે ફૂલ સ્ટોપ અને કેપિટલ કાઢી નાખવાના યાદ રાખજો. નિલેશ ઇઝ અ બોય, હિઝ ફાધર ઇઝ અ મિલિયનર. તો હી ઝ હોય તો વુ ઝ લખવાનું, કે નિલેશ ઇઝ અ બોય, હુઝ ફાધર ઇઝ અ મિલિયનર. રાગિણી સ્પોક ધ ટ્રુથ, નો બડી બિલીવડ હર. રાગિણી સાચું બોલી પરંતુ કોઈ માન્યું નહીં હતું, એટલે બટ આપ્યું હોય તો વચ્ચે મૂકવાનું, પણ બટ નથી આપ્યું એટલે આગળ તમારે ધો મૂકવાનું છે, કે રાગિણી ધો રાગિણી સ્પોક ધ ટ્રુથ, નો બડી બિલીવડ હર. અને આગળ ધો મૂકો એટલે વચ્ચે ફૂલ સ્ટોપ કાઢી અને કોમા કરવાનું અને વચ્ચેનો કેપિટલ અક્ષર કાઢવાનો છે. શક્તિ વોઝ અરેસ્ટેડ, હી હેડ કમિટેડ અ સિરિયસ ક્રાઈમ. શક્તિની ધરપકડ થઈ કારણ કે તેમણે ગંભીર અપરાધ કર્યો હતો, એટલે વચ્ચે તમારે બીકોઝ મૂકી દેવાનું છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ નો ધીસ મશીન વર્ક્સ વન્ડરફુલી. તો બધા જ વિદ્યાર્થીઓ જાણવા ઈચ્છે છે કે આ મશીન કેવી રીતે કામ કરશે, આ મશીન અદ્ભુત રીતે કામ કરે છે. તો આપણે એમ કહેવાનું કે ઓલ ધ સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ નો હાઉ ધીસ મશીન વર્ક્સ, બરાબર. ડુ યુ નો મેરી કોમ વોઝ બોર્ન. તમને ખબર છે કે મેરી કોમનો જન્મ કઈ જગ્યાએ થયો હતો. તો ડુ યુ નો વેર મેરી કોમ વોઝ બોર્ન. મીટ મિસ્ટર પિકાસો, હિઝ પેઇન્ટિંગ્સ આર વેરી ફેમસ વર્લ્ડ વાઇડ. તો મીટ મિસ્ટર પિકાસો હુઝ પેઇન્ટિંગ્સ આર વેરી ફેમસ વર્લ્ડ વાઇડ. હી ઝ એટલે વુ ઝ કરવાનું છે, બરાબર. પછી ડુ યુ રેકોગ્નાઇઝ મિસ્ટર તારક મહેતા, હિઝ સિરિયલ ઇઝ વેરી પોપ્યુલર. તો ડુ યુ નો મિસ્ટર તારક મહેતા હુઝ સિરિયલ ઇઝ વેરી પોપ્યુલર. હી ઝ એટલે વુ ઝ કરવાનું, અને હી મ તે મ હોય તેમાં હુ મ કરવાનું, યાદ રાખજો. નોબડી નોઝ ધ ફેક્ટ, હિઝ ફાધર ઇઝ એન એમએલએ. કોઈ હકીકત જાણતું નથી કે તેના ફાધર એમએલએ છે, એટલે હી ઝ તો હુ ઝ કરવાનું, કે નોબડી નોઝ ધ ફેક્ટ હુઝ ફાધર ઇઝ એન એમએલએ. હુઝ નથી આપ્યું, સોરી. તો ધેટ મૂકવું પડશે, કે નોબડી નોઝ ધ ફેક્ટ ધેટ
हिज फादर इज एन एमएलए, तो तमारे हिज काढवानुं नथी याद रखशो. नोबडी नोज द फेक्ट देट हिज फाधर इज एन एमएलए, देट मूकवानुं छे कि कोई जाणतुं नथी कि एना फाधर एमएलए छे. लज्जा गोस्वामी इज ए गोल्ड मेडालिस्ट, आई बिलीव सो, तो हूँ मानु छू कि लज्जा गोस्वामी एक गोल्ड मेडालिस्ट छे, तो आई बिलीव देट, बराबर, आई बिलीव देट लज्जा गोस्वामी इज ए गोल्ड मेडालिस्ट. दर्पण इज वेरी इरेग्युलर, ऑल नो दिस, तो ऑल नो देट दर्पण इज वेरी इरेग्युलर. પછી વી આર ઈગર ટુ નો, એટલે અમે જાણવા ઈચ્છીએ છીએ કે હી પાસ એક્ઝામ, તેણે એક્ઝામ કેવી રીતે પાસ કરી, તો વી આર ઈગર ટુ નો હાઉ હી પાસ ધ એક્ઝામ. ખુશી ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ, શી શુડ ટેક ધીસ ઇશ્યુ, તો ખુશી એ સમજતી નથી કે તેણે આ ઇશ્યુને કેવી રીતે ટેકલ કરવો જોઈએ, એટલે સોલ્વ કરવો જોઈએ. તો ખુશી ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ હાઉ શી શુડ ટેકલ ધીસ ઇશ્યુ. ધ બેલ રેંગ, એટલે બેલ જ્યારે વાગ્યો ત્યારે પીરિયડ શરૂ થયો હતો, તો વેન ધ બેલ રેંગ ધ ન્યૂ પીરિયડ સ્ટાર્ટેડ. આગળ વેન મૂકો તો અહીંયા વચ્ચે કોમા કરી ફૂલ સ્ટોપ અને કેપિટલ વચ્ચે ના કાઢવાનો. ઇટ ઇઝ કીર્તિ મંદિર, ગાંધીજી વોઝ બોર્ન હિયર, તો હિયર કાઢીને વચ્ચે વેર મૂકવાનું છે કે ઇટ ઇઝ કીર્તિ મંદિર વેર ગાંધીજી વોઝ બોર્ન, એટલે હિયર કાઢીને વેર મૂકવાનું છે. જાનવી કમ્સ ટુ માય હાઉસ, આઈ વિલ ગીવ હર પાર્ટી, જો જાનવી મારી ઘરે આવે તો હું તેને પાર્ટી આપીશ. તો ઇફ જાનવી કમ્સ ટુ માય હાઉસ, આઈ વિલ ગીવ હર પાર્ટી, વચ્ચે ફૂલ સ્ટોપ ને કેપિટલ કાઢી અને કોમા મૂકવાનું. પૂજન વિલ નોટ કમ, હી ઇઝ ઇલ, એટલે પૂજન નહીં આવે, તે બીમાર છે. તો પૂજન વિલ નોટ કમ બીકોઝ હી ઇઝ ઇલ, એટલે વચ્ચે તમારે બીકોઝ મૂકીને વાક્ય જોડવાનું છે. ડુ નો ધ રીઝન હી કમ્સ હિયર એવરી ડે, તમે એ કારણ જાણો છો કે તે શા માટે અહીં લેટ આવે છે, તે શા માટે અહીં આવે છે, સોરી લેટ નહીં આવે છે. તો ડુ યુ નો ધ રીઝન વાય હી કમ્સ હિયર એવરી ડે, વચ્ચે વાય મૂકવાનું અને વચ્ચેનું ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્ન ચિહ્નને છેલ્લે લઈ જવાનું. ધ ગાર્ડ બ્લુ ધ વિસલ, ધ ટ્રેન સ્ટાર્ટેડ, તો જ્યારે ગાર્ડે વિસલ વગાડી ત્યારે ટ્રેન શરૂ થઈ હતી. તો વેન કરવાનું છે, વેન ધ ગાર્ડ બ્લુ ધ વિસલ ધ ટ્રેન સ્ટાર્ટેડ, આગળ વેન મૂકવાનું, વચ્ચેથી ફૂલ સ્ટોપ અને કેપિટલ કાઢીને કોમા કરવાનું છે. યુ વર્ક હાર્ડ, યુ વિલ નોટ બી રિવોર્ડેડ, એટલે જો તમે સખત મહેનત નહીં કરો તો તમને બદલો આપવામાં આવશે નહીં. તો અનલેસ યુ વર્ક હાર્ડ, યુ વિલ નોટ બી રિવોર્ડેડ, આગળ અનલેસ મૂકવાનું છે અને પાછળ તમારે અનલેસ મૂકી અને વચ્ચેથી, બરાબર, અનલેસ યુ વર્ક હાર્ડ, અહીંયા વચ્ચે કોમા કરીને ફૂલ સ્ટોપ અને કેપિટલ કાઢ નાખવાનો છે. અનલેસ યુ વર્ક હાર્ડ, પછી કોમા, યુ વિલ નોટ બી રિવોર્ડેડ. ધ ટીચર કોટ ધ બોય, હી વોઝ કોપિંગ ઇન ધ એક્ઝામ, તો ટીચર કોટ ધ બોય હુ વોઝ કોપિંગ ઇન ધ એક્ઝામ. ધ ગર્લ ઇઝ ક્રાઇંગ, હર પર્સ હેઝ બીન સ્ટોલન, ધ ગર્લ ઇઝ ક્રાઇંગ હુઝ પર્સ હેઝ બીન સ્ટોલન, છોકરી રડી રહી છે કે જેનું પર્સ ચોરાઈ ગયું છે. રિદ્ધિ ટોલ્ડ મી, રિદ્ધિએ મને કહ્યું કે ધારવી હેડ ગોટ ડિસ્ટિંક્શન માર્ક્સ, કે ગુજરાતી આવે એટલે દેટ લેવા, કે રિદ્ધિ ટોલ્ડ મી દેટ ધારવી હેડ ગોટ ધ ડિસ્ટિંક્શન માર્ક્સ. વૈદેહી ડિપોઝિટેડ મની, શી વોન્ટેડ ટુ જોઈન ધ સ્કૂલ ટૂર, તો વૈદેહીએ પૈસા જમા કરાવ્યા કારણ કે તેને સ્કૂલ ટૂરમાં જોઈન થવું હતું. તો વૈદેહી ડિપોઝિટેડ મની બીકોઝ શી વોન્ટેડ ટુ જોઈન ધ સ્કૂલ ટૂર, એટલે વચ્ચે બીકોઝ મૂકો ત્યારે ફૂલ સ્ટોપ અને કેપિટલ કાઢી નાખવાના છે, અને જ્યારે આગળ સંયોજક મૂકો ત્યારે તમારે વચ્ચે કોમા મૂકવાનું છે. વચ્ચે ફૂલ સંયોજક મૂકો ત્યારે તમારે કોમા મૂકવાનું નથી. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ, અને વિડીયો ગમે તો શું કરવાનું એ હું તમને નહીં કહું, બીકોઝ યુ આર ગ્રેટ ગુજુ ગાઈઝ. થેન્ક યુ અગેન.